નમસ્તે વિદ્યાર્થી મિત્રો શારદા સંકુલ સંચાલિત શ્રી વિવેકાનંદ માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક સ્કૂલ આપ સૌનું હાર્દિક સ્વાગત કરે છે મારું નામ રાઠોડ રાજેશ કુમાર આજે આપણે ધોરણ નવમાં સંસ્કૃત વિષયમાં પંચપાઠ શુભાષિત વૈભવઃ વિશે અભ્યાસ કરીશું શુભાષિત એટલે શુભ આશીષ આપે એ વૈભવ એની સમૃદ્ધિ સારા વિચારોની સમૃદ્ધિ સારી વાણીની સમૃદ્ધિ એવો એનો અર્થ થાય છે વિદ્યાર્થી મિત્રો તો ચાલો જોઈએ સૌપ્રથમ અહીં પ્રસ્તાવના આપેલી છે વિદ્યાર્થી મિત્રો તો આપણે પ્રસ્તાવનાનો અભ્યાસ કરીશું સંસ્કૃત સાહિત્યમાં મોટા કાવ્યને મહાકાવ્ય તરીકે અને નાના કાવ્યને મુક્તક તરીકે ઓળખવામાં આવે છે જેમ એક નાનકડું મોતી બહુમૂલ્ય હોય છે તેમ આવા નાનકડા મુક્તકો પણ બહુમૂલ્ય હોય છે આવા મુક્તકો સુભાષિત હોય છે બરાબર જે મોટા મોટા કાવ્યો મહત્વના હોય છે એમ મુક્તક એટલે નાના નાના કાવ્યો નાના નાના વાક્યો નાના નાના સુવિચારો નાના નાના શ્લોકો જે મુક્તકો એ ખૂબ જ મહત્ત્વના હોય છે સંસ્કૃત સાહિત્યનો આ સુપરિચિત અને સુલલિત કાવ્ય પ્રકાર પોતાના ચાર ચરણોમાં જીવનના બહુમૂલ્ય પાથાઈને કલાત્મક રીતે પીરસી દેવોની એક આગવી પીરસી દેવાની એક આગવી વિશેષતા ધરાવે છે આ સુભાષિતોમાંથી આદર્શ જીવન અને ડાહપણનો બોધ પ્રાપ્ત થાય છે આવા જ કેટલાક બહુમૂલ્ય મુક્તકોનો સુભાષિતોનો સંગ્રહ કરીને આ પાઠ તૈયાર કરવામાં આવ્યો છે તો બહુમૂલ્ય સુભાષિતોની વાત કરી છે જેમાંથી આપણને સારું શીખવાનું મળે સારું જ્ઞાન મળે એની વાત કરી છે વિદ્યાર્થી મિત્રો તો ચાલો જોઈએ પ્રસ્તુત પાઠમાં ચયન કરેલા સુભાષિતોમાં કોઈ એક વિભક્તિના પ્રયોગને જોઈ શકાય છે આવા વિભક્તિનો એક બાજુ સંસ્કૃત ભાષાને શીખવા માટે ઉપયોગી થઈ પડશે તો બીજી બાજુ સુભાષિતમાં ઉપદેશેલા પાઠકના ગુણ ચલાયમાન જગતની કીર્તિમાન ચિરંજીવિતા સર્વ પાપોનું મૂળ લોભ સ્વજન અને સાચા મિત્રની પરખ તેમાં સજ્જન અને દુર્જનની લાક્ષણિકતાઓ જેવી બાબતોને આકારિત કરીને આ સુભાષિતોને તમારા વ્યક્તિત્વને ઉજ્જવળ તથા ચારિત્રવાન બનાવવા માટે પૂરતી પ્રેરણા આપશે તો વિદ્યાર્થી મિત્રો આ શ્લોકો જ્યાં સુભાષિત આપ્યા છે એને ખાલી વાંચવા ખાતર પરીક્ષા માટે નથી ભણવાના પરંતુ એની સાચી માહિતી સાચા જીવનમાં પણ આપણે એને ઉપયોગી બનાવશું આપણા જીવનમાં પણ એ જરૂરી બને આપણા જીવનમાં પણ ઉપયોગી બને એ માટેની વાત અહીં કરવામાં આવી છે તો ચાલો જોઈએ

એનું ભાષાંતર શબ્દોનો અર્થ એ બધું ખાસ ધ્યાન આપશો માધુર્યમ માધુર્યમ એટલે મધુરતા અક્ષર વ્યક્તિ અક્ષર વ્યક્તિ અક્ષરની અભિવ્યક્તિ પદ છેદ પદ એટલે પદોનું છેદ એટલે વિભાજન સુસ્વર સારો સ્વર ધૈર્યમ ધીરજ ધૈર્ય અને લય લય સમર્થમ અને લય છ અને શેડતે આ છ પાઠકા ગુનાહા પાઠકના વાચકના ગુનો છે વિદ્યાર્થી મિત્રો વાંચવું કેવી રીતે બરાબર ઘણા લોકો ઉતાવળમાં ફટાફટ ફટાફટ પેલે જેમ બસ જવાની હોય જે એરોપ્લેન ઉડી જવાનું હોય એવી રીતે ફટાફટ વાંચતા હોય છે તો એવી રીતે વાંચવું ન જોઈએ કેવી રીતે વાંચવું જોઈએ જીવનમાં કોઈ પણ વસ્તુ વાંચો તમે સંસ્કૃત વાંચો હિન્દી વાંચો ઇંગ્લિશ વાંચો ગુજરાતી વાંચો બરાબર કોઈ પણ ભાષામાં વાંચતા હો વાંચવા માટે જે વાચક છે પાઠક એટલે અહીંયા વાચક એના છ ગુણો કેવા હોવા જોઈએ તો વાંચવાની મજા આવે એક તો માધુર્યમ મધુરતા જેમ તેમ વાંચી નહીં લેવાનું વાંચવા ખાતર નહીં વાંચવાનું મધુરતા મીઠાસથી વાંચવાનું કેવી રીતે માધુર્યમ મધુરતા અક્ષરોની અભિવ્યક્તિ બરાબર અક્ષરોની ઓળખ અક્ષરો વ્યક્ત કરવાની રીત જે વાણી છે કેવી રીતે તમે બોલો છો કેવી રીતે અક્ષરોનું તમે લયબદ્ધ વાંચન કરો છો ઊંચ નીચ પૂર્ણ પ્રશ્નાચિહ્ન દરેક વિરામ વિરામચિહ્નો ઉપયોગ કરીને આપણે કેવી રીતે વાંચતા હોઈએ છીએ એની વાત કરી છે વિદ્યાર્થી મિત્રો તો મધુરતા અક્ષરોની અભિવ્યક્તિ પદછેદ પદોનું વિભાજન બરાબર સંધિ જોડીને વાંચવાનું સંધિ છોડીને વાંચવાનું શું સ્વર સારો સ્વર ધૈર્ય ધીરજ અને લય આ છ વાચકના ગુણો છે તો તમને પણ ખબર પડી ગઈ હશે પરીક્ષામાં પ્રશ્ન પૂછાય છે કે પાઠકના વાચકના ગુણો કેટલા છે અને કયા કયા તો મધુરતા અક્ષરોની અભિવ્યક્તિ પદોનું વિભાજન સારો સ્વર ધીરજ અને લયબદ્ધ વાંચવું એ આ પાછક પાઠકના આ વાંચકના છ ગુણો છે આગળ જો વિદ્યાર્થી મિત્રો બીજો સુભાષિત ચલમ વિત્તમ ચલમ વિત્તમ ચલે જીવત યૌવને ચલ ચલ ઇદમ સર્વે કીર્તિર એવહી જીવતી चलम वि चलम वित्तम चले जीवति यौवने चले इदम चलाम सर्वे की जीवति चलम वि चलम एले चंच चलम चालवू नहीं चंच બરાબર ખિસકોલી કેવી ચંચળ હોય અહીંથી ત્યાં ભાગે ત્યાંથી અહીં ભાગે તો ચંચળ હોય એને શાંતિ ના હોય ચલન વિતમ વન પૈસા ચલમ ચિત્તમ ચિત્તમ એટલે મન ચલમ ચિત્તમ તો મન ચંચળ છે જીવાથી યૌવણે જીવન અને યૌવન ચંચળ છે અહીંયા શું શું ચંચળ છે એની સરસ મજાની વાત કરી છે વિદ્યાર્થી મિત્રો કે ધન ચંચળ છે મણ ચંચળ છે જીવન અને યુવાણી પણ ચંચળ જુવાણી પણ ચંચળ છે ચલે ચલ ઇદમ સર્વે આ બધું ચલ ચલામ આ બધું છે ચલે ચલાચલમ અસ્થિર છે આવનારું અને જનારું છે હી સર્વે કીર્તિ રેવ જેની પાસે કીર્તિ છે એ જીવે છે સરસ મજાની વાત કરી છે વિદ્યાર્થી મિત્રો કે કોનું નામ શ્રેષ્ઠ બને છે કેવી રીતે આગળ વધે છે બરાબર તો જે પૈસાની પાછળ દોટ મૂકે છે તો પૈસા ચંચળ છે ઘણીવાર આપણે જોઈએ છીએ કે પૈસા આવતા જતા હોય છે પૈસા આવે અને જાય ઘણીવાર આપણી પાસે ઘણા બધા પૈસા હોય તો ઘણીવાર આપણને પૈસા મળતા પણ હોતા નથી તો એની વાત કરી છે વિદ્યાર્થી મિત્રો ક્યારેક આપણી પાસે પૈસા હોઈ શકે છે અને ક્યારેક નથી પણ હોતા એવી જ રીતે આપણું મન પણ ચંચળ છે ક્યારેક અહીંયા તો ક્યારેક બીજે ક્યારેક અહીં તો ક્યારેક ત્યાં એમ આખું મન આપણું એ ચંચળ રહેતું હોય છે જીવન પણ આપણું ચંચળ છે યુવાની પણ આપણી ચંચળ છે આજે યુવાની છે તો કાલે નથી કાલે ઘરડા થઈશું બરાબર કોઈને ને કોઈ જગ્યાએ આપણું મન અને યુવાની એ હંમેશા ચંચળ રૂપે જોવા મળે છે આ બધું ચલ ચલ ઈદમ તો આ બધું આવજા કરનારું છે આ બધું આવશે અને જશે પરંતુ કીર્તિ એવી વસ્તુ છે કે જે ક્યારેય બરાબર ઓછી નહીં થાય એ જ જીવે છે કીર્તિ એની બાબત છે કીર્તિ એ શ્રેષ્ઠ છે જેની પાસે કીર્તિ છે એ જીવે છે એ પોતાનું નામ મેળવે છે પોતે સમૃદ્ધ બને છે તો અહીંયા કીર્તિની વાત કરી છે વિદ્યાર્થી મિત્રો બીજા સુભાષિતમાં કે જેની પાસે કીર્તિ છે જેની પાસે નામના છે જેની પાસે માન સન્માન છે એ માણસ ક્યાંય પાછો પડતો નથી શ્રેષ્ઠ બનતો રહે છે આગળ જોઈએ વિદ્યાર્થી મિત્રો ત્રીજો સુભાષિત મક્ષિકા વ્રણમ ઈચ્છાતી ધણમ ઈચ્છા પાર્થિવા નીચા કલહમ ઈચ્છા શાંતિમ ઈચ્છા સાધવઃ મક્ષિકા મક્ષિકા એટલે માખીઓ શબ્દો યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો પરીક્ષામાં અને આપણા જીવનમાં પણ ઘણા બધા ઉપયોગી હોય છે આ શબ્દો મક્ષિકા એટલે માખીઓ વ્રણમ ઈચ્છાંતી વ્રણમ એટલે ઘા જખમ ઇચ્છાતી ઈચ્છે છે બરાબર માખી શું ઈચ્છે છે હંમેશા એ આપણને ડંખ મારતી હોય છે આપણને ઘા મારતી હોય છે કારણ કે એનો સ્વભાવ છે માખી હંમેશા શું ઈચ્છે ડંખ ઇચ્છી હોય છે જખમ ઈચ્છતી હોય છે દણમ ઈચ્છાતી પાર્થિવહ પાર્થિવહ એટલે રાજાઓ ધણમ ઈચ્છાતી રાજાઓ શું ઈચ્છે છે પૈસા ઈચ્છે છે પૈસા ક્યારે ભેગા કરી લઈએ બરાબર પોતાના રાજ્યને ક્યારે આગળ લઈએ કેવી રીતે કામ કરીએ તો રાજાઓ પાર્થિવહ એટલે અહીંયા રાજાઓ પાર્થિવ એટલે રાજા અને પાર્થિવહ એ બહુ વચન છે વિદ્યાર્થી મિત્રો એટલે અહીં રાજાઓની વાત કરી છે પાર્થિવહ ધણમ ઈચ્છાતી રાજાઓ ધણ ઈચ્છે છે પૈસાની ઈચ્છા કરે છે નીચા કલમ ઈચ્છાંતી નીચા હા એટલે હલકા પ્રકારના લોકો હલકા લોકો કલહ એટલે ઝઘડો ઈચ્છાથી ઝઘડો ઈચ્છે છે ફાઇટ કર્યા કરે ઝઘડો કર્યા કરે બરાબર એકદમ હલકા પ્રકારના હોય નિમ્ન કક્ષાના હોય એ લોકો ઝઘડો ઈચ્છતા હોય છે શાંતિમ ઈચ્છાથી સાધવઃ સાધવહઃ એટલે સજ્જનો શાંતિ ઈચ્છે છે શાંતિની ઈચ્છા રાખે છે તો અહીંયા સજ્જન વ્યક્તિની વાત કરી છે વિદ્યાર્થી મિત્રો કે સજ્જન વ્યક્તિ કેવો હોય છે એના ગુણો કેવા હોય છે બરાબર માખી એ હંમેશા આપણે ડંખ મારવાનું વિચારતી હોય છે માખી તમે કોઈને કોઈ પ્રકારે ડંખ માર્યો હશે બરાબર તો જે માખીઓ છે એ હંમેશા એમનો સ્વભાવ છે કે ડંખ મારવો ડંખને ઈચ્છતી હોય છે એવી જ રીતે રાજા પાર્થિવહ જે રાજાઓ છે એ ધનની લાલચ ધરાવતા હોય છે ક્યારે ભેગું કરી લઈએ ક્યારે પ્રજાને લૂંટી લઈએ એની એ ઈચ્છા રાખતા હોય છે અને નીચાહા નીચ લોકો હલકા લોકો એ હંમેશા ઝઘડો ઈચ્છતા હોય છે વાત વાતમાં સમજે ને એને ફાઇટ કરે ઝઘડો કર્યા કરે એવા લોકો અને સજ્જનમ સાધવા ઈચ્છંતી શાંતિમ જે સજ્જન લોકો છે એ હંમેશા શાંતિને ઈચ્છે છે હંમેશા શાંતિ બની રહે હંમેશા સમૃદ્ધિ બની રહે સુખ શાંતિ અને સમૃદ્ધિ પોતાના જીવનમાં બની રહે એવી આ સજ્જન લોકોની અપેક્ષા હોય છે

રાજા ન ચારે હિ પશ્યંતીતરે જણા ચક્ષુભ્યામ સરસ મજાનું સુભાષિત છે વિદ્યાર્થી મિત્રો ગાવ ગાવો ગાવ એટલે ગાય ગંધે ન પશ્યંતી ગંધ વડે જુએ છે ગંધ વડે ઓળખે છે પશ્યંતી એટલે ઓળખે છે અહીંયા જોવાની વાત નથી ગાયો ગંધને ઓળખે છે ગાયો ગંધ વડે એમને ખ્યાલ આવી જાય છે કે એમને પારખવાની શક્તિ ભગવાને આપી છે ગંધ વડે વેદે હિ પશ્યંતથી બ્રાહ્મણા બ્રાહ્મણો વેદો વડે જુએ છે વેદ જ્ઞાનથી જુએ છે બરાબર બ્રાહ્મણોની વિચારધારા એ વેદોની હોય છે સમૃદ્ધિની હોય છે બરાબર સારા વિચારોની હોય છે એવો વેદોથી પોતાનું જ્ઞાન મેળવે છે ચારે ચારેય પશ્યંતી રાજાઓ ચારેય પોતાના જાસૂસો ગુપ્તચરો પશ્યંતી રાજાન રાજા પોતાના જાસૂસો વડે જુએ છે અને સામાન્ય માણસ ઇતરે જનાહા અન્ય માણસો બે ઇતચક્ષુભ્યામ બે આંખ વડે જુએ છે તો અહીંયા જોવાની વાત કરી છે વિદ્યાર્થી મિત્રો ઓળખવાની વાત કરી છે દરેક વ્યક્તિ પોતપોતાની બુદ્ધિથી પોતપોતાની નીતિમત્તાથી બરાબર દુનિયાને જોતા હોય છે દુનિયાની સૃષ્ટિ કેવી રીતે જોવાની રચના બરાબર એવું કહેવાય છે કે જેની આંખમાં કમળું હોય એને બધું પીળું દેખાય બરાબર જેની દૃષ્ટિ સારી જેવી દ્રષ્ટિ એવી સૃષ્ટિ આપણે જેવું જોતા હોઈએ છીએ એવું જ આપણને વિચારો આવતા હોય છે એવું આપણને અનુભવ થતો હોય છે તો અહીંયા ગાયની વાત કરીએ છીએ ગાય ગંધ વડે જુએ છે બ્રાહ્મણો વેદ જ્ઞાનથી જુએ છે એવી જ રીતે રાજા છે એ પોતાના ગુપ્તચરો વડે જાસૂસી કરે છે જુએ છે બરાબર અને અંતે છેલ્લે જે સામાન્ય માણસ છે એ તો બિચારો પોતાની બે આંખો વડે જુએ છે એની બુદ્ધિ તો એ ફક્ત બે આંખ વડે સીમિત થઈ જાય છે વધારે એને કોઈ પણ પ્રકારની લાલસા હોતી નથી સામાન્ય માણસ સામાન્ય રીતે જીવતો હોય છે તો આવી વાત કરી છે વિદ્યાર્થી મિત્રો ચોથા શ્લોકમાં આગળ જોઈએ પાંચમો સુભાષિત દરિદ્રાય ધનમ દેયમ જ્ઞાનમ દેયમ જળાય પાણીયમ ક્ષુધિતાય ચ ભોજનમ બરાબર દરિદ્રાય ધનમ દેયમ દરિદ્ર દરિદ્રાય એટલે ગરીબ ધનમ દેયમ દેયમ એટલે આપવું ગરીબને ધન આપવું જોઈએ અહીંયા સરસ મજાની વાત છે પાંચમા સુભાષિતમાં વિદ્યાર્થી મિત્રો આપણે પણ આને જીવનમાં ઉતારવા જેવો શ્લોક છે જીવનમાં ઉતારવા જેવો સુભાષિત છે સારા અંદર પ્રગટ કરવામાં આવ્યા છે તો ગરીબને ધન આપવું જોઈએ જ્ઞાનમ દેયમ જળાય અને અજ્ઞાનીને જડાય જે અજ્ઞાની છે જ્ઞાનમ દે જ્ઞાન આપવું જોઈએ બરાબર જે સમજી નથી શકતો એને સમજાવવો જોઈએ જે એનામાં બુદ્ધિ નથી એને બુદ્ધિ આપવી જોઈએ એને જ્ઞાન આપવું જોઈએ એની વાત કરી છે વિદ્યાર્થી મિત્રો તો દરિદ્રને જે ગરીબ છે એને ધન આપવું જોઈએ અને અજ્ઞાનીને જ્ઞાન આપવું જોઈએ પીપા સીતાય પાણીયમ પીપા સીતાય તરસ્યાને પીપા સીતાય જેને તરસ લાગી છે પાણીયમ એને પાણી આપવું જોઈએ અને ક્ષુધિતા ભૂખ્યાને ચ ભોજનમ અને ભૂખ્યાને ભોજન આપવું જોઈએ બરાબર પૈસાની લાલચ ન આપવી જોઈએ કોઈને પણ પણ અહીંયા વાત કરી છે વિદ્યાર્થી મિત્રો કે ગરીબને દાન આપવું જોઈએ અથવા ધન આપવું જોઈએ જે ગરીબ લોકો છે એની મદદ કરવી જોઈએ બરાબર દેખાડો કરવા માટે નહીં પરંતુ એનું કુટુંબનું જીવન પોષણ થઈ જાય અને કુટુંબની સંભાળ થાય એટલા માટે એને આપણે ધન આપવું જોઈએ સાથે સાથે જે અજ્ઞાની લોકો છે એવા અજ્ઞાની લોકોને જ્ઞાન આપવું જોઈએ એમને સમજાવવા જોઈએ કે આ રીતે ન થાય આવી રીતે થાય આમ થાય આમ કરીશું તો આવું થશે બરાબર સાચી સલાહ આપવી જોઈએ હંમેશા અજ્ઞાનીને જ્ઞાન આપવું જોઈએ જે તરસ્યો માણસ છે એને પાણી પીવડાવવું જોઈએ પાણી માટે ક્યારેય કોઈ દિવસ ના ન પાડવી જોઈએ બરાબર પાણી માટે લોકો પરબ બાંધતા હોય છે સેવા કરતા હોય છે તો આપણા ઘરે જે પણ આવ્યો આપણે ઘરે પણ કોઈ મહેમાન આવ્યો ત્યારે પાણીનો ભાવ પહેલાં પૂછતા હોઈએ છે શું લેશો પાણી પીશો ઠંડુ પીશો ચા પીશો બરાબર તો એ વસ્તુ છે એ આપણી ભારતીય સંસ્કૃતિ છે બરાબર તો તરસ્યાને પાણી આપવું જોઈએ અને જે ભૂખ્યો છે જે ભૂખ્યા છે એમને ભોજન આપવું જોઈએ આગળ જોઈએ વિદ્યાર્થી મિત્રો छट्ट लोभ लोभत क्रोध प्रभवती लोभ काम मोह च नाश लोभ पापास कारण लोभात भवती लोभात कामः प्रयोजते લોભાત મોહ ચ નાશમ ચ લોભ પાપસ્ય કારણ બરાબર લોભ લોભ શબ્દથી તમે બધા પરિચિત હશો તો લોભ લોભાત ક્રોધઃ પ્રભતિ લોભથી ક્રોધ ઉત્પન્ન થાય છે જ્યારે પણ આપણે લોભ કરતા હોઈએ છીએ લોભાત ક્રોધ પ્રભવતી લોભથી ક્રોધ ઉત્પન્ન થાય છે લોભાત કામ પ્રજાયતે લોભથી કામના જન્મે છે લોભાત મોહ ચ લોભથી મોહ અને નાશ થાય છે લોભ પાપસ્ય કારણ લોભ એ પાપનું કારણ છે જો માણસ લોભી બની જાય બરાબર પેલી મરઘીવાળી વાત તો તમે સાંભળી હશે બરાબર દરરોજ એક એક ઈંડું આપતી હતી સોનાની મરઘી સોનાનું ઈંડું આપતી હતી તો પેલા ખેડૂતને એવું થયું કે લાવવા ને મારીને એને બધા ઝીંડા કાઢી લઉં બરાબર તો અંદરથી એને મારે છે તો કશું મળતું નથી તો આ લોભ છે વિદ્યાર્થી મિત્રો લોભ જીવનમાં ક્યારેય ન કરવો જોઈએ બરાબર બહુ લોભું જીવનમાં સારો નહીં ગતિની નહીં ગતિ વધારે પડતો લોભ માણસનો વિનાશ કરી દે છે માણસનો નાશ કરી દે છે તો આ શ્લોકમાં આ સુભાષિતમાં વાત કરી છે કે લોભથી ક્રોધ ઉત્પન્ન થાય છે લોભથી કામના જાગે છે અને લોભથી મોહ અને નાશ થાય છે અને લોભ એ પાપનું કારણ છે બરાબર પાપી બનાવી દે છે માણસને લોભ લોભમાં એટલો અંધો થઈ જાય પૈસાની પાછળ એટલી આંધળી દોડ મૂકે છે પોતાના સગા સંબંધીઓ પોતાના સંબંધી પોતાના કુટુંબની પણ પરવા નથી કરતો એવો લોભીઓ થઈ જાય છે માણસ તો આવા લોભથી અહીં ચેતવા માટે વાત કરી છે આવા લોભથી સાવધાન રહેવાની વાત કરી છે વિદ્યાર્થી મિત્રો તો અહીંયા ખાસ ધ્યાન આપી શકો છો તમે કે લોભ એ પાપનું કારણ છે જો તમને એકવાર લોભી બની ગયા જો એકવાર લાલચ લાગી કે કોઈ પણ કામની કોઈ પણ બાબતની તો એમાંથી તમે બહાર નથી નીકળી શકતા આથી લોભ કરવો જ જોઈએ નહીં બરાબર લોભ જીવનમાં ક્યારેય ના કરવો જોઈએ આગળ જોઈએ વિદ્યાર્થી મિત્રો તક્ષકશ્ય વિષમ દંતે મક્ષિકાચ મસ્તકે વૃષિકશ્ય વિષમ પૂછશે સર્વાંગી આ શ્લોકમાં પણ સરસ મજાની વાત કરી છે વિદ્યાર્થી મિત્રો તક્ષકશ્ય તક્ષક તક્ષક એટલે નાગ બરાબર નાગ તક્ષક નામનો એક સાપ થઈ ગયો એના નામ ઉપરથી અહીંયા તક્ષકની વાત કરી છે તક્ષકશ્ય વિષમ વિષમ એટલે ઝેર તક્ષકનું ઝેર દંતે દાંતમાં હોય છે તક્ષકનું ઝેર ક્યાં હોય છે દાંતમાં હોય છે કોઈ પણ સાપ હોય બરાબર એનું એનું ઝેર એના દાંતમાં હોય છે એના ડંખમાં હોય છે તો અહીંયા તક્ષકની વાત કરી છે તો તક્ષકનું વિષ તક્ષકનું જે ઝેર છે એ એના દાંતમાં હોય છે મક્ષિકા ચમસ્તકે અને માખીનું મક્ષિકા આગળ આપણે શબ્દો જોઈ ગયા મક્ષિકા અને મક્ષી માખીનું ઝેર મસ્તકે માથામાં હોય છે બરાબર માથામાં એ ડંખ મારતી હોય છે આપણને રીતે આપણને રીતે ડંખ મારતી હોય છે એ રીતે ઘા મારતી હોય છે બરાબર ઘણા બધાને માખી કઈડી હશે તો એનો અનુભવ થઈ ગયો હશે બરાબર તો સાપનું ઝેર એ દાંતમાં હોય છે અને માખીનું ઝેર એ એની એના મસ્તક પર હોય છે વૃષિકશ્ય વિશે પૂચ્છમ વિંછીનું ઝેર તેની પૂછમાં હોય છે સર્વાંગે દુર્જનશ્ય તત્ અને દુર્જનને તો તેના બધા જ અંગમાં સર્વ અંગે સર્વાંગે બધા જ અંગમાં હોય છે બરાબર દુર્જન વ્યક્તિની વાત કરી છે અહીંયા સજ્જનની વાત કરી છે દુર્જનની વાત કરી છે લોભીની વાત કરી છે સરસ મજાના શ્લોક સરસ મજાના સુભાષિત છે વિદ્યાર્થી મિત્રો આ સુભાષી તો આપણા જીવનમાં પણ ઉતારી દઈશું તો ઘણું બધું મેળવી શકીશું આપણે તો અહીંયા તક્ષકનું વિષ તક્ષક નામનો નાગ છે બરાબર સાપનું ઝેર હોય છે એના દાંતમાં હોય છે માખીનું ઝેર એના મસ્તકમાં હોય છે બરાબર વીંછી હોય છે વીંછી બરાબર તમે બધાએ જોયું હશે એની પૂંછ પણ તમે જોઈ હશે પાછળથી આપણને ડંખ મારતો હોય છે એની પૂંછડીમાં ઝેર હોય છે જ્યારે જે દુર્જન માણસ છે એના તો અંગે અંગમાં એના તો રગે રગમાં નસે નસમાં ઝેર હોય છે તો આવા દુર્જન વ્યક્તિથી આપણે આવા દુર્જન વ્યક્તિથી સાવધાન રહેવાની વાત કરવામાં આવી છે વિદ્યાર્થી મિત્રો બરાબર એવું કહેવાય છે કે દુર્જનની મિત્રતા બુરી ભલો જ સજ્જનનો ત્રાસ સારો માણસ હોય સજ્જન વ્યક્તિ હોય અને જો આપણને એ થોડો ત્રાસ આપતો હોય તો એ ચાલી જાય પરંતુ દુર્જનની મિત્રતા ક્યારેય ન કરવી જોઈએ દુર્જન માણસોનો સંઘ જીવનમાં ક્યારેય ન કરવો જોઈએ એવી સરસ મજાની વાત આ સુભાષિતમાં કરવામાં આવી છે વિદ્યાર્થી મિત્રો હવે આગળ જોઈએ આપણે આઠમો શ્લોક આઠમો સુભાષિત ઉત્સવે વ્યસને ચ એવ દુભિક્ષે શત્રુ વિપ્લવે રાજદ્વારે સ્મશાને ચિષ્ઠતી સહ બાંધવહ એટલે મિત્રની વાત કરી છે બાંધવહ બાંધવ એટલે મિત્ર કેવો હોય છે બરાબર તો ઉત્સવે જે માણસ ઉત્સવમાં વ્યસને સંકટમાં મુશ્કેલીમાં દુભિક્ષે દુકાળમાં શત્રુ વિપ્લવે શત્રુ સાથેના યુદ્ધમાં વિપ્લવે એટલે યુદ્ધ રાજદ્વારે રાજદરબારમાં અને સ્મશાનમાં યિષ્ઠથી જે માણસ ઊભો હોય છે સહ બાંધવ એ આપણો ભાઈ છે એ આપણો સગો છે એ આપણો મિત્ર છે બરાબર આટલી જગ્યાએ જે વ્યક્તિ જોવા મળે એ સાચે આપણો મિત્ર કહેવાય છે ઉત્સવે ઉત્સવમાં બરાબર આપણા સુખ દુઃખમાં સાથ આપે આપણા તહેવારો હોય તહેવારોમાં વિશ કરે ભેટ આપે ગળે મળે મળવા આવે ઘરે બરાબર ઉત્સવમાં કોઈ પણ પ્રસંગ હોય લગ્ન પ્રસંગ હોય શોકનો પ્રસંગ હોય મોજનો પ્રસંગ હોય કોઈ પણ પ્રસંગમાં ઉત્સવમાં જે સાથ આપણી સાથે ઊભો હોય આપણી સાથે રહેતો હોય એ સાચો આપણો ભાઈ છે વ્યસણે સંકટના સમયમાં મુશ્કેલીમાં છોડીને ના જતો રહે સંકટના સમયે સાથ આપે સંકટના સમયે પોતાની પાસે ઊભો રહે એવો મિત્ર એ આપણો ભાઈ છે દૂભીક છે દુકાળમાં કોઈ સંકટ આવી ગયું હોય દુકાળમાં ઊભો હોય બરાબર ખરા સમયે મિત્રની પરીક્ષા થતી હોય છે તો એ સમયની વાત કરી છે શત્રુ વિપ્લવે શત્રુ સાથેના યુદ્ધમાં બરાબર કોઈ આપણને હેરાન કરતું હોય તો આગળ આવીને ઊભો રહે આપણો મિત્ર બનીને ઊભો રહે બરાબર કોઈને પણ આપણા ઉપર મુશ્કેલી ના આવવા દે કોઈપણ સંજોગોમાં આપણને નુકસાન ન પહોંચાડવા દે શત્રુ સાથે પણ લડી પડે એવો એ આપણો સાચો મિત્ર છે રાજદરવાઈ રાજદરબારમાં અને સ્મશાનમાં છેલ્લી અંતિમ વિધિમાં પણ જે આવીને ઊભો હોય બરાબર ઘણા લોકો સ્મશાને જતા નથી તો ત્યાં જવું જોઈએ એના આત્માને શાંતિ માટે પ્રાર્થના કરવી જોઈએ આવા જે માણસો જે ઊભો છે બાંધવ એ જ સાચો મિત્ર છે એ જ સાચો આપણો ભાઈ છે બરાબર તાળી મિત્રો સો મળે સાચો મિત્ર એક બરાબર મિત્ર એવો શોધવો જે ઢાલ શરીખો હોય સુખમાં પાછળ પડી રહે ને દુઃખમાં આગળ હોય આ બધા જ બાબતોમાં જે સાચો સાથ આપણને આપે જે સાચો મિત્ર આપણો બની રહે જે સાચો મિત્ર આપણને સાથ આપે એ જ ખરો જ્ઞાની છે એ જ ખરો આપણો મિત્ર છે બાકી બધા તો તાળી આપી આપીને જતા રહેતા હોય છે હાઈ હેલો કરીને જતા રહેતા હોય છે પણ આપણા ઉત્સવમાં સાથ આપે આપણા ઘરના પ્રસંગોમાં સાથ આપે બરાબર કોઈ સંકટના સમયમાં સાથ આપે મુશ્કેલીમાં સાથ આપે દુકાળમાં શત્રુ સાથે યુદ્ધ કરી બેસે બરાબર છે તો એવો મિત્ર રાત દરબારમાં સ્મશાનમાં આ બધી જ જગ્યાએ જે આપણી સાથે રહેતો હોય બધી જ જગ્યાએ આપણે જોડે રહેતો હોય એ આપણો ભાઈ છે એવી સરસ મજાની આ સુભાષિતમાં વાત કરી છે વિદ્યાર્થી મિત્રો તો આપ સૌને આ સુભાષિત વૈભવ સુભાષિતનો જે સમૃદ્ધિ છે એની અંદર ખબર પડી ગઈ હશે બરાબર લોભ લાલચ સજ્જન દુર્જનનો ત્રાસ બરાબર દુર્જનની સંગ ન કરવો જોઈએ બરાબર કામ ક્રોધથી દૂર રહેવું જોઈએ લોભથી દૂર રહેવું જોઈએ મિત્રની વાત કરી છે બરાબર ઝેરની વાત કરી છે બરાબર દરેકના સરસ મજાના ઉદાહરણ આપી આપીને પશુ પ્રાણીઓ પક્ષીઓ બરાબર વાંચવું કેવી રીતે વાંચન કેવી રીતે કરવું જોઈએ ધણની પાછળ ગાંડું ન થવું જોઈએ બરાબર યુવાણી અને જુવાણી તો આવશે અને જશે બરાબર પણ જે સંતોષ છે ધીરજ છે બરાબર છે એ જ આપણો સાચો પૂંજી છે તો સરસ મજાના સુભાષિતમાં આ બધો જ ખ્યાલ તમને આવી ગયો છે વિદ્યાર્થી મિત્રો સંસ્કૃત શ્લોક લખી એનું ભાષાંતર પોતાની નોટમાં લખી દેશો અને એના આધારે સ્વાધ્યાય અને અભ્યાસના જવાબ લખશો એવી આશા રાખું છું જય હિન્દ જય ભારત થેન્ક યુ